શોભામાં ચાર ચાંદ લાગ્યા. હમીસર તળાવ ખાલી છે. હમીસર તળાવમાં પાણી નથી આવ્યું, પરંતુ આ વર્ષે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ થયો અને આ ભારે વરસાદને કારણે કચ્છમાં રહેલા નદી, નાળા, ડેમ, સરોવર આ તમામે તમામ છલકાઈ ગયા અને દરેક જગ્યાએ નવા નીર આવ્યા, જેને કારણે કચ્છના નાના મોટા તળાવો અત્યારે હિલોડા લઈ રહ્યા છે. તો સાથે સાથે ભુજના હમીસર તળાવમાં પણ નવા નીર આવવાને કારણે ભુજવાસીઓની આંખમાં ખુશીની લાગણી દેખાઈ રહી છે અને દરેકે દરેક ભુજવાસીઓ અત્યારે ખૂબ જ ખુશ છે, કારણ કે હમીસર તળાવ ભરેલું છે અને હમીસર તળાવના નવા નીર હિલોડા લઈ રહ્યા છે. અત્યારે શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ ભુજવાસીઓ અચૂકપણે હમીસરની મુલાકાત લેવાનું ટાળતા નથી. હમીસર કિનારે જઈ અને સુખ દુઃખની વાતો કરતા હોય છે. ત્યારે સમગ્ર કચ્છમાં મેઘમહેરને કારણે નાના મોટા તળાવોમાં પાણી ભરાયા છે અને સમગ્ર ભૂમિ ઉપર જાણે લીલી ચાદર ફેલાયેલી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો ઠેર ઠેર જોવા મળે છે. પણ હમીસર તળાવની વાત જ કંઈક અલગ છે. નદી તળાવ તો ઠીક, પણ ડુંગર ઉપર પણ લીલી હરિયાળી છવાયેલી છે અને ભુજમાં તો જાણે જળ વૈભવ આંખને ઠંડક આપે છે. હમીસર તળાવની આપ મુલાકાત લેશો તો જાણે કુદરતની મહેર જાણે પુષ્ટિ સૃષ્ટિ કરતું હોય તેવું દ્રશ્ય દેખાય છે. સ્વામિનારાયણ મંદિરનો પાછળનો ભાગ તથા હાલમાં જ તૈયાર કરેલો પુલ તેમજ દૂર દૂર સુધી વર્ષારાણીએ વરસાવેલું હેત અને તેની આસપાસ ઉગી નીકળેલી લીલોતરી ભુજવાસીઓના હૈયાઓને ઠારે છે. અત્યારે ભુજનું હમીસર તળાવ અને છતરડીવાળું તળાવ પાણીથી છલોછલ ભરાઈ ગયા છે, જેથી હમીસર તળાવની શોભામાં ઓર વધારો થઈ ગયો છે. તો કચ્છના દરેકે દરેક લોકોને અપીલ છે, સાથે સાથે જેટલા પણ બહારથી પ્રવાસીઓ આવ્યા છે તેઓને પણ એક નમ્ર અપીલ છે કે આપ ભુજ આવ્યા હો તો અચૂકપણે હમીસર તળાવની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.